અંબાજી એસટી ડેપોથી શરૂ થઈ બસ સેવા. કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉનના લીધે સમગ્ર ભારત બંધ છે ત્યારે હવે લોકડાઉન 4માં જનતાને કેટલીક છૂટછાટ મળી છે અને આ છૂટછાટમાં આજે એસટી બસની સુવિધા પણ ચાલુ કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીમાં એસટી નિગમની બસો શરૂ થતાં અંબાજીના અને આજુબાજુના ગામના નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી છે. હાલમાં લોકડાઉન નંબર 4 જાહેર કરવામાં આવી છે અને આના અંતર્ગત ગુજરાતમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે આની સાથે 57 દિવસના લોકડાઉન બાદ આજરોજ એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસો પણ શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત જે મુસાફરોને બસમાં સફર માટે જવું હશે તેઓની સૌથી પહેલાં થર્મલ ગન દ્વારા ચકાસણી થશે અને સેનેટાઇઝથી હાથ ધોઈ અને બસમાં પ્રવેશ આપવામાં આવશે. આની સાથે દરેક મુસાફરોને માસ્ક બાંધવું ફરજિયાત રહેશે તથા એક બસમાં 30 જેટલા લોકો જ મુસાફરી કરી શકશે. અંબાજી એસટી નિગમના મેનેજરશ્રીએ જણાવ્યું હતું કે હાલ 57 દિવસના લોકડાઉન દરમિયાન અંબાજી એસટીને લગભગ 3 કરોડ જેટલું નુકસાન થયું છે. હાલમાં એક્સપ્રેસ બસો જ શરૂ કરવામાં આવી છે તથા પસાત વિસ્તારને લઈને હાલ ટિકિટને બદલે બસમાં જ ટિકિટ અપાશે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. અમારે અહીંથી અંબાજીથી પાલનપુર જવાનું છે. આટલા દિવસ જે બસો બંધ હતી તે હોસ્પિટલમાં જવા માટે જે મુશ્કેલીઓ પડતી હતી તે હવે પછી આ બસ ચાલુ થયા પછી નહીં પડે. અને જે બસમાં ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે જે તે વ્યક્તિઓ વચ્ચે તે ખૂબ સારું છે, જેનાથી કોરોનાના સંપર્કમાં લોકો આવી શકે નહીં અને એમના માટે ખૂબ સારું છે. અને જે આવી રીતે જો બસ ચાલુ રહેશે તો કોરોના થશે નહીં અને આપણે કોરોના મુક્ત રહીશું. નામ બોલી સંગીતાબેન. કોરોનાની વૈશ્વિક મહામારીના લીધે 57 જેટલા દિવસના લોકડાઉન બાદ ગુજરાત એસટી નિગમ સંચાલન આજથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અંબાજી ડેપો દ્વારા 40 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે, જે ટ્રીપો બનાસકાંઠા જિલ્લા પૂરતી હાલ મર્યાદિત રહેશે. તેમજ દરેક મુસાફરને થર્મલ ગન દ્વારા ચકાસણી કરવામાં આવશે. તેમજ મુસાફરે ફરજિયાત માસ્ક પહેરવાનું છે અને સેનેટાઇઝર દ્વારા બસમાં મુસાફરી કરવામાં આવશે. એક બસની અંદર 30 જેટલા મુસાફરોને મુસાફરી કરવા દેવામાં આવશે. તેમજ પહેલા ઈ ટિકિટ દ્વારા મુસાફરોને મુસાફરી કરવા દેવામાં આવવાની હતી, પરંતુ ટ્રાઇબલ એરિયાને ધ્યાનમાં લઈ અને હવે કંડક્ટર દ્વારા પણ હેન્ડ ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે. અને તેમજ 57 જેટલા દિવસના લોકડાઉન દરમિયાન એસટી ડેપો અંબાજીને 3 કરોડ જેટલું પણ નુકસાન થયેલું છે. સાહેબ, ભાડું પહેલા જેટલું જ રહેશે સામાન્ય કે એમાં કંઈ? એટલે હાલ હમણાં અમે જે આજ મર્યાદિત ટ્રીપો ચાલુ કરેલી છે જેના લીધે હાલ એક્સપ્રેસ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે, એટલે ભાડું તો એ જ રહેશે પણ એક્સપ્રેસ ભાડું રહેશે.